नमस्कार, स्पीड न्यूज 17 डिजिटल में आपनुं हार्दिक स्वागत छे। आगळ वात करीए छेल्ला एक वर्ष अने त्रण महीनाथी वोर्ड नंबर 15 ना मुख्य रोड तेमज झूंपड़पट्टीना प्रश्ने लेखितमां आपेल, तेम छतां आज दिन सुधी मकान मापणी के वेरो लेवामां आवेल न होय। घणा समयथी वोर्ड नंबर 15 ना श्रमजीवी अने पछात वर्गना लोकोने आपनी भाजप वहीवटी बॉडीए तेमज हालना कमिश्नर श्रीए झूंपड़पट्टी मापणी अने वेरा बाबते लेखितमां बाहेंधरी आपेल होय, तेम छतां आज दिन सुधी झूंपड़पट्टी बाबते गंभीर मुद्दो होवा छतां भाजप शासित बॉडी तेमज कमिश्नर श्री द्वारा जूनागढ़नी झूंपड़पट्टीनी प्रजाने तेमज आगेवानोने सांविधानिक बाबते अन्याय करता होय तेवुं देखाई आवे छे। तेमज एक वर्ष अने त्रण महीनाथी सरदार वल्लभभाई पटेलना स्टेच्यूथी बिलखा मुख्य रोड कॉमर्स कॉलेज सुधी रोड तूटेलो होवाथी अनेक अकस्मातो बनेला छे। तेमज विस्तारना लोको अने वेपारीओ सतत धूळथी उड़ती डमरीओनी नाक कान अने गळाना दर्दीओ बनी गया छे। उपरोक्त रोड वेरा अने मापणी बाबते दिवस 5 घटतू करवामां नहीं आवे तो कमिश्नर श्रीना बंगला सामे भूख हड़ताल करीने सत्याग्रह उपर बेसवानी पण चीमकी उच्चारी हती। स्पीड न्यूज 17 डिजिटल। અમને લેખિતમાં મેયરશ્રી આવ્યું છે અને મેયરશ્રીએ ગઈ સ્ટેન્ડિંગમાં એવું કીધું હતું 6 પહેલા કે પ્રજાને દિવાળી પહેલા હું સારા રોડ આપીશ, એટલે અમારો પ્રશ્ન મેયર આવે કમિશનર આવે નથી। હા, આજ રોજ વોર્ડ નંબર 15 ના તમામ વેપારીઓ અને આગેવાનો સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રી ધીરુભાઈ ગોહિલ 6 પહેલા જૂનાગઢની પ્રજાને એવું આશ્વાસન આપેલું હતું કે દિવાળી સબબ સંપૂર્ણ રોડ કરી અને પ્રજાને ભેટ આપશું। એમને આજે 7 વીતેલા હોવા છતાં તમામ સિટીના વર્ક ઓર્ડરો આપેલા છે, છતાં જ્યાં રોડ નવા બન્યા ત્યાં પણ જયસી ટોકી રોડ ખોદેલ છે। આંબેડકરનગર ભીલખા રોડ સરદાર વલ્લભભાઈ પટેલના પુતળાથી લઈ અને પ્રમુખ સ્વામીના ગેટ સુધી જ્યારે સીવા માપતા હતા ત્યારે થીગડા મારી અને સંતોષ કરેલો છે। આમ પ્રજા ટિફિન લઈ અને નીકળી શકતી નથી વેપારીઓની દુકાનમાં અને લોકોને આરોગ્ય જોખમાય એવો આ ભીલખા રોડ ભાજપની બોડીએ કરી નાખ્યો છે। નલ અને જળની જે યોજના છે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકા જૂનાગઢ, એમના પાયાના કાર્યકર્તાઓ ગરીબ લોકોને ઝૂંપડપટ્ટી પાડી નાખવાનું અને તાત્કાલિક રૂપિયા ભરવાનું દબાણ કરે છે। એક ફોર્મના 500-150 રૂપિયા દબાવી અને ગરીબ લોકો પાસે લેવામાં આવે છે। એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ આ ઝૂંપડપટ્ટીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ટેન્ડર બહાર પાડેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ પણ કન્ફ્યુઝ છે અને મતદારોની અંદર ભય પેદા કરે છે। આ સંપૂર્ણપણે 3 દિવસમાં જો મેયર તરીકે ખાતરી આપેલ છે એ ન્યાયિક નિર્ણય નહીં લેવામાં આવે તો મેયરના નિવાસસ્થાન સામે અને કમિશનરના નિવાસસ્થાનની સામે તમામ મતદારો અર્ધનગ્ન અવસ્થામાં ભૂખ હડતાલ અને સત્યાગ્રહ ઉપર બેસશે।